નમસ્તે બેટા વર્ણ પરિચયમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ જુઓ બાળકો આજે તો એકદમ સરસ મજાની તમને હું એક પ્રવૃત્તિ કરાવું છું આજે શું કરવાનું છે ખબર છે તમને આજે આપણે કરવાનું છે જુઓ અહીંયા શું આપેલું છે આ જો અહીંયા ચકલી આપેલી છે અને અહીંયા શું છે આ છે ઝાડ તો આપણે આ જે ચકલી છે એને આપણે ઝાડ સુધી પહોંચાડવાની છે પણ એનો જે મૂળાક્ષર છે ને એનો ક્રમ જળવાઈ રહેવો જોઈએ જો અહીંયા ચકલીનો ચ છે પછી આગળ આવ્યા તો તો ક આવી ગયો તો એ ન ચાલે પછી અહીંયાથી એક રસ્તો જાય છે એમાં શું છે ખટારાના ખ પછી ટ આવે છે તો એ પણ ન ચાલે આપણે એનો મૂળાક્ષર જળવાઈ રહેવો જોઈએ તો ચ ચકલીના ચ પછી શું આવે છ છત્રીનો છ જ જલેબીનો ચ ઝાડનો ચ ને ટપાલીનો ટ તો આ રસ્તો સાચો છે તો એને આપણે પહોંચાડી દઈએ આ ચકલીને આપણે ઝાડ સુધી અહીંયાથી પહોંચી ગઈ પહોંચી ગઈ ને ચકલીને એનો રસ્તો મળી ગયો હવે આપણે જુઓ અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે તો આપણે આ જે ક ખ આપેલા છે ને એ આપણે ટપકા છે એ બધા ટપકા જોડશું તો એમાંથી એક સરસ મજાનું ચિત્ર બની જશે તો ચલો ટપકા જોડવા માટે તૈયાર થઈ જાવ આ જો અહીંયા ક ક થી ખી ઘણપતિનો ગ ઘ નો ઘ ચકલી નો ચ છ છત્રી નો જ જલેબી નો ડ ઢ એના પછી અહીંયા નીચે ઉતરવાનું છે ત તલવાર નો તાળી નો થ દરવાજા નો દ ધજા નો દ વાવ કેવી સરસ મજાની ગાડી બની ગઈ બની ગઈ ને સરસ આ પ્રવૃત્તિ થઈ ગઈ હવે જુઓ અહીંયા આડા આવડા બધા રસ્તાઓ આપેલા છે તો આપણે આ જે મૂળાક્ષરો છે ને અહીંયા નીચે આડા આવડા મૂળાક્ષર છે એને સાચા રસ્તેથી જોડવાના છે ત છે એને આ ત સુધી જોડવા માટે કયા રસ્તાનો ઉપયોગ કરશું આમાંથી આપણે કેટલા ઘડબચવારો રસ્તો છે ને એમાંથી શોધો તો ક્યાંથી જશે એ ને આ રહ્યો જો અહીંયાથી આમ કરીને અહીંયા પહોંચાડી દેવાનું તો આ થઈ ગયો ત તલવારનો ત એવી રીતે થ થળના થને પહોંચાડો અહીંયાથી ચાલુ કરીને આમ જવા દેવાનું એટલે આ થઈ ગયો થો દરવાજાનો દ ક્યાંથી જશે એને ચાલુ કરીને આમ આ થઈ ગયો દરવાજાનો દ અને આ છે ધ ધ હજારનો ધારનો દ ક્યાંથી જશે અહીંયાથી ચાલુ કરશું અહીંયા નીચે લઈ જઈને આમ એટલે પોચી આવ્યા આપણે ધારના ધ સુધી મજા આવીને બધાને આવી એક્ટિવિટી કરવાની